પોરબંદરના કડશગેડ ખાતે રાજુલા તાલુકાના ચાંચ બંદરના 160 મજૂરોને બસ મારફતે તેના વતન પહોંચાડવામાં આવ્યા છે। હાલ કોરોના જેવા જડેલા વાયરસને લઈને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરના કડશગેડ ખાતે રાજુલા તાલુકાના ચાંચ બંદર મજૂર લોકો ખેત મજૂરી અર્થે આવેલ તે દરમિયાન લોકડાઉન થતા જ તે લોકોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને તમામ મજૂર પોતાના વતન જવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સરપંચ શ્રી માલીબેન કરછા દ્વારા નરેન્દ્ર મોદી મંત વિચાર આઈટી સેલ ગુજરાત મંત્રીને તેની જાણ કરતા જ તેઓને રજૂઆત પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી। તેની રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે 160 વ્યક્તિઓની પરમિશન કઢાવીને તમામ લોકોને મોકલવા આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારે પોરબંદર મામલતદાર શ્રી સાવલિયા સાહેબ, ટીડીઓ આર કે ઓનરકર સાહેબ, માધવપુર પીએસઆઈ એસ ડી રાણા સાહેબ, કડશ ગ્રામ પંચાયત સરપંચ શ્રી માલીબેન પ્રતાપભાઈ કરછા સાથે આગેવાન પ્રતાપભાઈ કરછા, તલાટીકમ મંત્રી શ્રી ભાવનાબેન વેજીબેન બંને મંત્રીશ્રી સાથે રહીને તમામે તમામ લોકોના કડશ પીએચસી સેન્ટરે મેડિકલ કરવાની તપાસ લોકોને સ્વખર્ચે બસ મારફતે રવાના પોતાના વતન મોકલવામાં આવ્યા હતા। ત્યારે તમામ ખેડૂતો દ્વારા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક સાથે સરપંચનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પરેશ નિમાવતનો રિપોર્ટ, માધવપુર ખેડ।